વલસાડ જિલ્લાના વાપીના બલીટા રેલવે ફાટક પાસે દમણ તરફથી વાપી હાઇવે તરફ જતી એક કાર ચાલકે બલીટા રેલવે ફાટક બંધ કરવાના સમયે પૂરપાટ ઝડપે અને ગફલાત ભરી રીતે કાર હંકારી લાવી કારના ચાલકે કારને રેલવેના ટ્રેક ઉપર દારૂના નશોમાં સુરત શહેર તરફ હંકારી મૂકી હતી, જેને લઈને બલીટા રેલવે ફાટક ઉપર ફરજ બજાવતા કર્મચારીએ તાત્કાલિક સુરત શહેરથી મુંબઈ તરફ જતી ટ્રેનોને અટકાવી દેવાનું સિગ્નલ આપ્યું હતું. ત્યારે લાઈને ટ્રેનના ચાલકે બલીટા રેલવે ફાટક પાસે આવી ટ્રેનને અટકાવી મોટો ગંભીર અકસ્માત થતા આ ઘટનાની જાણ વાપી રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તરને થતા તાત્કાલિક રેલવેના ટેકનિશિયન ટીમ બોલાવી રેલવેના ગેન મેનેજરની ટીમ સાથે બલીટા રેલવે ફાટક પાસે દોડી આવી હતા. તો રેલવે ટ્રેક ઉપર આવી ગયેલી આઈટેન કારને રેલવે ટ્રેકથી દૂર કરવામાં રેલવેના કામદારોને 30 મિનિટથી વધુનો સમય લાગ્યો હતો. તો રેલવે ટ્રેક ઉપર ટ્રેનને નડતરૂપ કાર દૂર કરીને રેલવેના કર્મચારીઓ મુંબઈ તરફ જતો ખોરવાયેલો. રેલ વ્યવહાર સામાન્ય કર્યો હતો. આ ઘટનાને લઈને વાપી રેલવે સ્ટેશનના સ્ટેશન મસ્તરે કાર ચાલક યુવકને RPFને સોંપ્યો હતો. તો વાપી RPFની ટીમે યુવકની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.